हेलो फ्रेंड्स, आज आपणे सरस मजानी एक प्रवृत्ति करवाना छे, जेमां आपणे जुदा जुदा सिक्काओनी जुदी जुदी किंमत बनावानी छे। तो केवी रीते बनावशुं ते हुं तमने प्रवृत्ति द्वारा बतावानी छुं। मारी पासे केटलाक सिक्का छे, पण आपणे एने शोधीने पहेला अलग करवाना छे अने जुदी जुदी किंमत बनावानी छे। तो छो ने तैयार? તમે પણ તમારા ઘરમાં તમારી મમ્મી પાસેથી 1 રૂપિયાના, 2 રૂપિયાના અને 5 રૂપિયાના એમ જુદા જુદા સિક્કા થોડાક ભેગા કરીને બેસી જાઓ, આપણે સાથે મળીને કરીએ પ્રવૃત્તિ। જુઓ, અહીં કેટલાક સિક્કાઓ છે, બરાબર? પરંતુ આપણે સૌથી પહેલા અલગ અલગ કરી દેવાના છે। પહેલા 1 રૂપિયાના સિક્કા હું અહીં મૂકીશ, પહેલા બધા 1 રૂપિયાના સિક્કા હું છૂટા પાડી દઉં છું। તમારે ધ્યાનથી જોવાનું છે, હા, તમારે પણ આ જ પ્રમાણે કરવાનું છે। આ છે 2 રૂપિયાનો સિક્કો, તેને હું અહીં સાઈડ પર મૂકીશ। અને આ 3 છે 5 રૂપિયાના સિક્કા, બરાબર ધ્યાનથી જોજો। હા, હવે જુઓ, હું અહીં 2 રૂપિયાનો સિક્કો મૂકું છું, બરાબર? તો 2 રૂપિયાનો સિક્કો હવે મારે પાછા 2 રૂપિયા અહીં બનાવવા છે। તો કેવી રીતે બનાવી શકાય? 1 રૂપિયાના કેટલા સિક્કા મૂકવા પડે કહો તો? 2। 1 રૂપિયાનો 1 સિક્કો મૂકું છું, પાછો 1 રૂપિયાનો 1 સિક્કો મૂકું છું, તો 1 અને 1 2, એટલે આ પણ 2 રૂપિયા કહેવાય અને આ પણ 2 રૂપિયા કહેવાય। જુઓ, હવે અહીં મેં 5ના 3 સિક્કા મૂકેલા છે, મારે જુદી જુદી સંખ્યા બનાવવી છે। તો ચાલો મને કહો, પહેલી સંખ્યા હું તમને બનાવીને બતાવીશ। 5 છે તો હું 2 2ના 2 સિક્કા મૂકું છું અને 1 રૂપિયાનો 1 સિક્કો મૂકું છું, એટલે 2 વત્તા 2 વત્તા 1, એટલે કે 5। હવે પાછી મારે બીજી સંખ્યા બનાવવી છે, તો કહો કેટલા સિક્કા મૂકું? જોજો, હા, કહો મને પહેલાં કયો સિક્કો મૂકું? 2નો। અરે વાહ, જોજો, હા, તમે મને કહો છો ને હું સિક્કો મૂકું છું 2નો। ચાલો, હવે મારે 2નો સિક્કો નથી મૂકવો, તો હું કેટલાનો સિક્કો મૂકું કહો તો? 1નો। અરે વાહ, ખૂબ સરસ, તો હું મૂકું છું 1નો સિક્કો, પણ 2 વત્તા 1 તો 3 થાય, મારે તો 5 કરવાના છે। તો કહો પાછો કયો સિક્કો મૂકું? 1નો। તો પાછો હું મૂકું છું 1નો સિક્કો, 2 વત્તા 1 વત્તા 1, અરે આ તો 4 થયા, આપણે કેટલા કરવાના છે? 5। હા, તો કયો સિક્કો હજુ મૂકવો પડશે મારે? 1નો। ખૂબ સરસ, એટલે કે 2 વત્તા 1 વત્તા 1 વત્તા 1, કેટલા થયા? 5। ખૂબ સરસ, હવે પાછો આ તો 5 છે, તો મારે પાછી 5ની નવી સંખ્યા બનાવવી છે, તો હું શું કરું? પણ તમારે જ મને કહેવાનું છે, હવે મારે આમાં 2નો સિક્કો જોઈતો નથી અને મારે 5ની સંખ્યા બનાવવી છે, તો હું કયા સિક્કા લઉં? 1નો। 1નો, પણ 1ના કેટલા સિક્કા લેવા પડશે તો 5 થશે? 5। અરે વાહ, તો 1નો 1 સિક્કો, આ બીજો સિક્કો, ત્રીજો, ચોથો અને 5મો। અરે વાહ, 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1, અરે વાહ, આ 5 ભેગા કરીએ એટલે 5 રૂપિયા બને। આ 1 સિક્કો 2નો અને 3 સિક્કા 1ના, એટલે આ 5 રૂપિયા બન્યા,
અને બે સિક્કા બેના અને એક સિક્કો એકનો, એટલે આ પણ 5 રૂપિયા બન્યા. જોયું જુદી જુદી રીતે બનીને કિંમત? તો હું તમને પાછી બીજી રીતે બતાવું. બોર્ડ દ્વારા જુદી જુદી કિંમત આપણે સિક્કાઓથી કેવી રીતે બનાવીશું તે બતાવું છું, બરાબર? ચલો કહો, અહીંયા કેટલા છે? 2. તો હવે મારે 2 કિંમત બનાવવી છે, તો મારે કયા સિક્કા લેવા પડશે? 1 રૂપિયા. પણ 1 રૂપિયાના હું કેટલા સિક્કા લઉં તો 2 બને? 2 સિક્કા. અરે વાહ, તો આ 1 રૂપિયાનો 1 સિક્કો વત્તા પાછો 1 રૂપિયાનો 1 સિક્કો, તો 1 વત્તા 1 બરાબર કેટલા થશે? 2, એટલે કે 2 રૂપિયા. હવે છે 3, મારે 3 ની કિંમત. ચાલો તો કહો આ કેટલા છે? 3. તો હવે મારે 3 ની કિંમત બનાવવી છે, તો કયા સિક્કા મારે કેટલા લેવા પડશે? 2 નો 1 સિક્કો. વેરી ગુડ, ચાલો 2 નો સિક્કો મેં લઈ લીધો. હવે મારે 3 કરવાના છે, તો 2 માં હું કેટલા ઉમેરું તો 3 થશે? 1. તો પાછો હું 1 રૂપિયાનો સિક્કો લઉં છું, બરાબર? તો 2 વત્તા 1 બરાબર 3. થયા ને 3? પણ આ 3 ને પાછું મારે બીજી રીતે બતાવવું હોય તો? મારે હવે 2 નો સિક્કો નથી લેવો, મારે હવે ખાલી 1 રૂપિયાનો સિક્કો લેવો છે. તો મારે કેવી રીતે કરવું પડે? 1 રૂપિયાના કેટલા સિક્કા હું લઈ શકું? 1 વત્તા 1 વત્તા 1 તો 3 થાય. 1 વત્તા 1 વત્તા 1 તો કેટલા થશે? 3. અરે વાહ, ખૂબ સરસ. ચાલો હવે આ કેટલા છે કહો તો? 4. સરસ. તો હવે 4 ની કિંમત મારે મેળવવી છે, મારે જુદી રીતે બનાવવું છે. મારે આમાં 2 ના સિક્કા જ ખાલી લેવા છે. ચલો મને કોઈ કહેશો, આપણે રૂપિયાનો સિક્કો લેવાનો નથી, ખાલી 2 ના જ સિક્કા લેવાના છે. તો 2 ના હું કેટલા સિક્કા લઉં બોલો તો? 2. અરે વાહ, તો 2 વત્તા 2 બરાબર કેટલા થશે? 4. હું બીજી રીતે કિંમત બનાવું છું, જોજો. હા, પણ મારે 2 નો સિક્કો હવે એક જ વાર લેવો છે. તો મને કોઈ કહેશે કે કેવી રીતે કરા? 1 સિક્કો 2 રૂપિયાનો અને 1 રૂપિયાનો સિક્કો 2 લેવાના, તો 4 થશે. ચલો 2 રૂપિયાનો 1 સિક્કો અને 1 રૂપિયાના 2 સિક્કા, તો કેટલા થાય? 4. ખૂબ સરસ. હવે આ કેટલા છે? 5. 5. તો 5 ની કિંમત મારે બનાવવી છે, આમાં મારે 1 રૂપિયાનો સિક્કો એક જ વાર લેવો છે. તો મને કોઈ કહેશે કે કેવી રીતે બને? 2 રૂપિયાના 2 સિક્કા લેવાના અને 1 રૂપિયાનો સિક્કો. ખૂબ સરસ. તો 2 રૂપિયાના 2 સિક્કા લઉં છું અને 1 રૂપિયાનો 1 સિક્કો લઉં છું, તો 2 વત્તા 2 વત્તા 1 કેટલા થશે? 5. 5. ખૂબ સરસ. હવે મારે 2 રૂપિયાના સિક્કા લેવા નથી, મારે ફક્ત 1 જ રૂપિયાના સિક્કા જોઈએ છે. તો મારે કેટલા લેવા પડશે? 1 રૂપિયાના 5 સિક્કા. અરે વાહ, જોજો. હા, 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 5 વાર થઈ ગયા. 1 2 3 4 5. તો 1 રૂપિયાના કેટલા સિક્કા? 5, એટલે 5 થાય, બરાબર? આવી રીતે તમારે પણ જુદી જુદી કિંમત બનાવવાની છે. તો બનાવશો ને, ખૂબ મજા પડશે રમવાની. એટલે આપણે રમતની સાથે કિંમત બનાવતા પણ શીખી જઈશું. તો આપણે ફરી મળીશું.